नमस्कार विद्यार्थी मित्रों, लेक्चर नंबर 10 માં આજે આપણે જોઈશું ગોસ ડાયવર્સન થિયરમ. ઓકે, લેક્ચર નંબર 9 માં આના પહેલા આપણે જોયું હતું ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ ડાયવર્જન્સ. તો એમાં આપણે જોયું હતું કે ડાયવર્જન્સ એટલે શું એનો મિનિંગ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે એમાં કોઈ સમતલ એકના કેન્દ્ર પરના ઘટકોનું મૂલ્ય અનુક્રમે વીએક્સ માઇનસ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ડોટ ડીએક્સ અપન ડી બાય ટુ ડીવાય માઇનસ ડેલ વીવાય અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ અને વીજેડ માઇનસ ડેલ વીજેડ ડેલ એક્સ ઇન્ટુ ડેલ એક્સ બાય ટુ થશે. હવે કોઈ એક સમતલ પરનો કેન્દ્ર પરનો સદિશ એના વિશે આપણે જોયું હતું. તો સમતલ પરના કેન્દ્ર પરના સદિશના યામ વેક્ટર ફોર્મમાં એને આપણે દર્શાવ્યું હતું કે વી, જેને આપણે વી વડે દર્શાવીશું, વેક્ટર વી. તો વીએક્સ માઇનસ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડી બાય ડીએક્સ આઈ કેપ પ્લસ વીવાય માઇનસ ડેલ વીવાય અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ જે કેપ પ્લસ વીજેડ ડેલ વીજેડ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ કે કેપ. ઓકે, હવે સમતલ એક પરનો સદિશ માઇનસ ડેલ વાય અપન ડેલ ઝેડ આઈ કેપ, અહીં સપાટી પરનો સદિશ ઘેરાતા કદની બહાર તરફ લેવામાં આવ્યો હોવાથી ઋણ ચિહ્ન છે. હવે સમતલ એક સાથે સંકળાયેલ ફ્લક્સ, હવે એના સમતલ એક એટલે કે સમતલ એક આના સાથે સંકળાયેલ ફ્લક્સ. હવે અહીંયા આપણે એક ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ધારો કે આ જે છે આ કોઈ સ્લેબને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યો છે. શેમાં મૂક્યો છે? મેગ્નેટિક ફિલ્ડમાં. ઓકે, તો જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડની ફિલ્ડ લાઈનો છે, આમાંથી પસાર થતી ફિલ્ડ લાઈનો આ રીતને હશે. ઓકે, હવે આ જે સપાટી છે એક સપાટીમાંથી એક પસાર થતી ક્ષેત્રરેખાઓ ફ્લક્સ જેને આપણે મેગ્નેટિક ફ્લક્સ કહીશું, આમાંથી અમુક ક્ષેત્રરેખાઓ પસાર થશે અને એ જ રીતે આ જે સપાટી ટુ છે આરી એમાંથી કોઈક મેગ્નેટિક ફિલ્ડ લાઈનો પસાર થઈ થશે. ઓકે, તો એમાંથી પસાર થતા ફ્લક્સ આપણે શોધવું છે. તો આપણને હવે સમતલ બે પરનો સદિશ, હવે અહીંયા આપણે ડેલ વીએક્સ અપન ડેલ એક્સ, જ્યારે સમીકરણ એક સમતલ એક માટે અહીંયા આપણે શું લીધું હતું? માઇનસ લીધું હતું, કારણ કે એમાંથી એ પસાર થઈ બહાર નીકળી જતી હતી. ઓકે, એટલે એકમાં પસાર થાય છે, આમાંથી એન્ટર થાય છે અને આમાંથી બહાર નીકળે છે. ઓકે, તો આને જે આપણે પ્લસ લીધું હોય તો આને ઓબ્વિયસલી આપણે શું લેવું પડે? માઇનસ. અને જો આને માઇનસ લીધું હોય તો આને આપણે શું લઈશું? પ્લસ લઈશું. ઓકે, ચલો, તો એ જ રીતે સમતલ ટુના યામો આપણે લખીશું વીએક્સ પ્લસ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ડોટ ડીએક્સ બાય ટુ આઈ કેપ પ્લસ વીવાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ જે કેપ પ્લસ વીજેડ ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ કે કેપ. ઓકે, હવે સમતલ બેને રજૂ કરતો સદિશ ડીવાય ડીઝેડ આઈ કેપ, આથી સમતલ બે સાથે સંકળાયેલ ફ્લક્સ સમતલ બેનો રજૂ કરતો સદિશ. હવે જો આપણે સમતલ એક માટે લીધો તો માઇનસ ડેલ વાય ડેલ ઝેડ આઈ કેપ, જ્યારે સમતલ એક માટે ડેલ વાય માઇનસ ડેલ વાય ડેલ ઝેડ આઈ કેપ લીધું હતું, પણ સમતલ બેને સદિશ આપણે શું લઈશું? પ્લસ ડેલ વાય ડેલ ઝેડ આઈ કેપ. બરોબર છે? આથી સમતલ બે સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ વી, જેને વી વડે દર્શાવીશું, તો વી સમતલ બે માટેનો વેક્ટર દર્શાવીશું ડેલ વાય ડેલ ઝેડ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ વીએક્સ ડીવાય બાય ડી ડેલ વી એક્સ અપન ડેલ વાય એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ ડીવાય બાય ડીવાય અને ડીઝેડ. ઓકે, ચલો, આ બે આપણને શું મળશે? અહીંયા શૂન્ય મળશે, કારણ કે આઈ જ કેપમાંથી જ પસાર થાય છે, જે કેપમાંથી
કે કે કેફમાંથી પસાર થતું નથી, એટલે કે આઈ ડોટ આઈ અને જે ડોટ જે શું થશે, શૂન્ય થશે. ઓકે, હવે સમતલ એક અને સમતલ બે સાથે પસાર થતું કુલ ફ્લક્સ, તો સમતલ એક વીએક્સ પ્લસ ડેલ વીએક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ ડીવાય બાય ડીઝેડ માઇનસ વીએક્સ માઇનસ ડેલ વીએક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ બાય ટુ ડીવાય બાય ડીઝેડ, એટલે કે અહીંથી જેટલું પસાર થયું, સોરી, અહીંથી જેટલું એન્ટર થયું એટલું જ અહીંથી બહાર નીકળવાનું છે. તો બંનેની આપણે બાદબાકી કરીશું તો આપણને મળશે ડેલ વી એક્સ અપન ડીએક્સ ડેલ એક્સ ડેલ વાય અને ડેલ ઝેડ. આપણને ટોટલ ફ્લક્સ મળશે ડેલ વી એક્સ અપન ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ. ઓકે, આ જ પ્રમાણે આપણે ધારો કે વાય એક્સ અને ઝેડ એક્સ લઈએ તો એમાં પણ આ જ રીતે મળશે ડેલ વી વાય અપન ડેલ વાય ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ અને ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ ઇન્ટુ ડીએક્સ ડીવાય ડીઝેડ થશે. હવે આપણે જે વિચારેલો લંબગન છે એ લંબગનની કુલ ફ્લક્સ કેટલો મળશે, લંબગન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, તો ડેલ વી એક્સ અપન ડેલ એક્સ પ્લસ ડેલ વી વાય અપન ડેલ વાય પ્લસ ડેલ વી ઝેડ અપન ડેલ ઝેડ ડીએક્સ ડીવાય ડીઝેડ થશે. ઓકે, હવે જો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો આપણે આવી રીતે આપી શકીએ. તો આ જે ઇક્વેશન છે એ આપણે ડેલ ડોટ વી ગ્રેડિયન્ટ જેવું જ ઇક્વેશન છે. ઓકે, તો આને આપણે ગ્રેડિયન્ટ તરીકે દર્શાવીએ છીએ. તો જો ડેલ વી સોરી જો એક્સ વાય ઝેડ બિંદુ પાસે એકમ કદ લીધું હોય તો એકમ કદ ઘેરાતી સપાટી પર કુલ ફ્લક્સ ડેલ વી એક્સ અપન ડેલ એક્સ પ્લસ ડેલ વી વાય અપન ડેલ વાય પ્લસ ડેલ વી ઝેડ અપન ડી ઝેડ મળત. પણ વ્યાખ્યા અનુસાર આપણે એને નેબલા ડોટ વી વડે દર્શાવીએ છીએ. ઓકે, હવે એને આપણે સમજીએ તો કે નિયમિત સદિશ ક્ષેત્ર, જો આ પહેલું ઇક્વેશન છે, પહેલી આકૃતિ છે, એ આકૃતિમાં કોઈ એક પોઈન્ટ લીધો છે અને એ પોઈન્ટની બહારની બાજુમાં આપણે શું દર્શાવ્યું છે, એરો દર્શાવ્યો છે. એનો મતલબ કે એ પોઈન્ટથી દૂર તરફ આપણું શું થાય છે, પ્રવાહ એટલે કે ફ્લક્સ નીકળે છે. તો એને આપણે શું કહીશું, એના માટે ડાયવર્જન્સ આપણને પોઝિટિવ મળશે અને જો એન્ટર થતું હોય તો એના માટે આપણે ડાયવર્જન્સ મળશે નેગેટિવ. જો ડાયવર્જન્સ વી અથવા ડાયવર્જન્સ નેબલા ડોટ વી બરાબર ઝીરો હોય તો વી ક્ષેત્રને સોલેનોઇડ ક્ષેત્ર કહે છે. આ સ્થિતિમાં કોઈ કદમાં દાખલ થતા અને બહાર આવતા પ્રવાહી અથવા ફ્લક્સ કેવું હોય, કદ સમાન હોય, જેટલું અંદરથી એન્ટર થાય એટલું જ બહાર નીકળશે. ઓકે, જો સદિશ ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું બનેલું હોય તો ડાયવર્જન્સ જેનું મૂલ્ય આપેલા બિંદુ પાસે એકમ કદ અને એકમ સમય દીઠ બહાર આવતા કે અંદર જતા વિદ્યુત ભારનું મૂલ્ય આપે છે. ઓકે, ચલો એના પછી આપણે થોડું જોઈ લઈએ એક ફરીથી આકૃતિ. તો જો અહીંથી એન્ટર થતી ફ્લક્સ ધારો કે આટલું હોય અને બહાર નીકળતી ફ્લક્સ લાઈનો બંને સમાન હોય તો અહીંયા સોલેનોઇડ ક્ષેત્ર, એને સોલેનોઇડ ક્ષેત્ર કહેવાય છે, જેના નેબલા ડોટ વી બરાબર શું થશે, ઝીરો. અને જો સમાન નથી એટલે કે અહીંથી એન્ટર થતી લાઈનો અને અહીંથી બહાર નીકળતી લાઈનો એ સમાન નથી તો અહીંયા અંદર કોઈ વિદ્યુત ક્ષેત્રનો અથવા જે બી આપણે ફ્લક્સ લીધું છે એનો સંગ્રહ થશે એટલે આપણને ફ્લક્સ લાઈનો ઓછી મળશે. ઓકે, જેને અનિયમિત સદિશ ક્ષેત્ર કહેવાય. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું ગોઝ ડાયવર્જન્સ થિયરમ. હવે ડાયવર્જન્સ આપણે જનરલી ભણ્યા કે ડાયવર્જન્સની બેઝિક માહિતી કે એનો ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા. હવે ગોઝે એક ડાયવર્જન્સ થિયરમ આપ્યો હતો ડાયવર્જન્સ માટેનો, તો એ જે આપણે સમજીશું. આપ કોઈ બિંદુ પાસે કોઈ સદિશ ક્ષેત્રનું ડાયવર્જન્સ એટલે કે તે બિંદુ પાસે એકમ કદદીઠ ઘેરાતી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ. આપણે ડાયવર્જન્સનો ફિઝિકલ મિનિંગ એવું સમજ્યા કે કોઈ બિંદુ પાસે એકમ કદદીઠ ઘેરાતી સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ
એટલે કે ડાયવર્જન્સ, એટલે કે ડાયવર્જન્સ જે આપણે ભણ્યા. હવે આપણી જે આકૃતિ છે એ આકૃતિમાં સૂક્ષ્મ કદ ડીવીને બદલે પરિમિત કદ વીને ધ્યાનમાં લઈએ. હવે આમાંથી કોઈ કદ છે, એ કદમાંથી આપણને કોઈ ડીવી ભાગ આપેલો છે, બરાબર છે. હવે ધારો કે અમુક મૂલ્ય ધન છે, પણ ફ્લક્સ કદન કદખંડ બેમાં ધ્યાનમાં લઈએ ત્યારે તેમાં તેટલા જ મૂલ્યનું ઋણ આવશે. આમ થવાનું કારણ કે કદખંડ એકમાં સહિયારી સપાટીને દર્શાવશું સદીશ, કદખંડ એકની બહારની દિશામાં અને કદખંડ બે માટે આ જ સપાટીને દર્શાવતું સદીશ ખંડ કદખંડ બેમાંથી બહારની દિશામાં છે. આમ સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે અહીંયા એવું કહેવા માગે છે કે અહીંથી ધારો કે હું આને થોડું મોટું મોટી દોરું આકૃતિ, આ બંને એક જ સપાટી છે, આ કદખંડ એક છે, આ કદખંડ બે છે. હવે અહીંથી પસાર થતી તો જોઈએ તો આ કદખંડ એક માટે, કદખંડ એક માટે આપણે જે ફ્લક્સ લાઇનો લીધી છે એ કદખંડ એકમાંથી બહાર નીકળે છે, જ્યારે કદખંડ બે માટે એ જ ફ્લક્સ લાઇનો બહારથી અંદર આવે છે. તો એ બંને માટેના સપાટી એક જ છે, એટલા માટે એ બંનેના સદીશ કેવા આવશે? ઓપોઝિટ. કેવા આવશે? ઓપોઝિટ. એટલે કે એક ધન આવશે તો બીજો ઋણ આવશે. હવે તમે કોને ધન લેવો છે અને કોને ઋણ લેવો છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, એ માટે સદીશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, હવે બંધ ખંડોને ઘેરાતી સપાટી સાથે ફ્લક્સનો સરવાળો. હવે આપણે આ નાના બે બાર ડીવીનો વાત કરતા હતા, તો એની જગ્યાએ આપણે પૂરી સપાટી, આ જે વી સપાટી છે એની વાત કરીએ. આ બે નાના ખંડની નહીં પણ પૂરી સપાટીની વાત કરીએ. તો એના માટે આપણે કહેવું હોય તો બધા જ કદખંડોને ઘેરાતી સપાટી સાથે ફ્લક્સનો સરવાળો, તો ચલો આપણે આગળ એના સૂત્ર પરથી ગણ્યા કે નેબલા ડોટ વી બરાબર, નેબલા ડોટ વી વિશે આપણે ભણ્યા કે કોઈ ફ્લક્સ, ફ્લક્સનું ઇક્વેશન આપણે આ રીતે આપ્યું. ઓકે, ગ્રેડિયન્ટ ડાયવર્જન્સના ફોર્મમાં. હવે આ એક માટે હતું. હવે એવી રીતે ધારો કે હું અહીંયા દર્શાવું તો અહીંયા જુઓ, આ જે છે એ આ કદખંડનો ફ્લક્સ છે, નેબલા ડોટ વી વન, આનું છે નેબલા ડોટ વી ટુ, નેબલા ડોટ વી થ્રી, એ રીતે બધાનું આપણે સમેશન કરીશ તો આપણને આ કદખંડમાંથી પસાર થતો કુલ ફ્લક્સ મળી જશે. તો અહીંયા આપણે એને સમેશન ફોર્મમાં લખીએ તો શું લખાશે? સમેશન નેબલા ડોટ એફ. હવે આપણે એને વી કીધું હતું તો હવે અહીંયા એફ વડે લીધું છે, ડઝન્ટ મેટર, બધી જ વસ્તુ એક સરખી છે. આઈ ડીવીઆઈ, ધારો કે અંદર કેટલા કદખંડો છે, આઈ જેટલા કદખંડો છે. ઓકે, હવે હકીકતમાં પાસ પાસેના કદખંડોની સહિયારી સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ એકબીજાને નાબૂદ કરતા હોવાથી ઉપયુક્ત સરવાળો વીને ઘેરાતી સાથે સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ આપે છે. ઓકે, હવે આ જે સમેશન છે, હવે આને આપણે ફ્લક્સને આપણે બીજા ફોર્મમાં આ રીતે પણ દર્શાવી શકીએ કે ટોટલ પૃષ્ઠ વડે સંકળાયેલ પૃષ્ઠ. હવે આ જે કદ છે તો એ કદને આપણે પૃષ્ઠ સાથે, એટલે કે શા માટે પૃષ્ઠ સાથે લીધું? કારણ કે અંદરના કદખંડો દ્વારા જે સહિયારી સપાટી હતી, એ જે સપાટી હતી એ એકબીજાની ઓપોઝિટ હતી, એટલે કે એકબીજામાંથી પ્લક એકમાંથી પસાર થતું હતું, એકમાંથી બહાર નીકળતું હતું અને એકમાંથી એકમાં એન્ટર થતું હતું. એટલે અંદરનું જે ફ્લક્સ હતું એ એકબીજાને શું કરે છે? નાબૂદ કરે છે. શું કરે છે? નાબૂદ. એટલે હવે આને આપણે આના બરાબર, તો આપણને ખાલી બહાર પૃષ્ઠની જ વાત કરવાની હોય ને, તો એને હું પૃષ્ઠ વડે દર્શાવી શકું? તો એને મેં પૃષ્ઠના ફોર્મમાં દર્શાવ્યું. આ આને નહીં, આખા પૃષ્ઠ માટેનું મેં લઈ લીધું હતું કે એફ ડોટ એન એસ, આ નોર્મલ છે.
નોર્મલ વેક્ટર છે એને. તો હવે આજે ડેલ વી ટેન્સ ટુ ઝીરો લઈએ, એટલે કે આ કદખંડને બહુ નાનો લઈએ, તો સમીકરણની ડાબી બાજુ કદ સંકલન પરિમાણે છે, એટલે કે આ સમેશન છે, સમેશન એ શેમાં પરિમાણ છે, કદ સંકલનમાં. તો કદ સંકલન નેબલા ડોટ એફ ડીવી ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠ સંકલન એફ ડોટ એન કેપ ડીએસ. ઓકે, આ પૃષ્ઠ સંકલન દર્શાવે છે, આ કદ સંકલન, ઇન્ટરજેન ના થઈ જાય. ઓકે, તો હવે કદ માટે દર્શાવવું હોય તો આપણે થ્રી ડાયમેન્શન દર્શાવવું પડે. તો સંકલન એક્સ વાય અને ઝેડ ત્રણ સંકલન લઈશું, ટ્રિપલ ઇન્ટિગ્રેશન નેબલા ડોટ એફ ડીવી બરાબર સંકલનમાં નેબલા ડોટ એફ ડીએક્સ ડીવાય ડીઝેડ. હવે વીની ડીવીની જગ્યાએ આપણે શું મૂકીશું, ડીએક્સ ડીવાય ડીઝેડ. ઓકે, હવે આ જે છે એફ ડોટ ડીએસ, હવે એન કેપ એસને આપણે સદિશ ડીએસ વડે દર્શાવી દઈશું. ઓકે, તો અહીંયા આપણે કદ સંકલનને બરાબરને જ આપણે શેના વડે દર્શાવી દીધું, પૃષ્ઠ સંકલન વડે દર્શાવી દીધું. પરિણામે આ જે છે એને ગોસનું પ્રમેય અથવા ડાયવર્જન્સનું પ્રમેય કહે છે. એનું સ્ટેટમેન્ટ છે, કોઈપણ સદિશના ક્ષેત્રના ડાયવર્જન્સનું અમુક કદ પર લીધેલ કદ સંકલન તે કદને ઘેરાતા પૃષ્ઠ પરના સદિશના પૃષ્ઠ સંકલન જેટલું હોય છે. ફરીથી સ્ટેટમેન્ટ જોઈએ તો કે કોઈપણ સદિશ ક્ષેત્રના, ધારો કે આપણું શું છે, કોઈ કદ છે, પહેલાં તો આપણે આને ડિવાઈડેડ કરી દઈએ. તો આ જે કદ છે એમાંથી કોઈક સદિશ ક્ષેત્ર છે એનું ડાયવર્જન્સનું અમુક કદ પર લીધેલું કદ સંકલન તે કદને ઘેરાતા પૃષ્ઠ એટલે સપાટી પરનું ક્ષેત્ર, સપાટી બરાબર, સરફેસ ઇન્ટિગ્રેશન, કદ અને વોલ્યુમ અને સરફેસ ઇન્ટિગ્રેશન. ઓકે, તો ઘેરાતા પૃષ્ઠ પરના સદિશના પૃષ્ઠ સંકલન જેટલું હોય છે. ફરીથી એકવાર એને આપણે જોઈ લઈએ કે જેથી તમને વધારે ખ્યાલ આવે. તો આ થિયરીમ એવું કહે છે કે આપણે પહેલાં તો આ એક કોઈ કદખંડ લઈએ, બરાબર છે, આ કદખંડમાં આપણે એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દઈએ, શેમાં નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરીએ, અને એ પાર્ટમાંથી પસાર થતું ફ્લક્સ, બરાબર, એ શું કરશે, પસાર થતું ફ્લક્સ તો હશે અંદરથી, પણ એ જેટલું એક બે કદખંડ લઈએ, એકમાંથી એન્ટર થતું હશે તો બીજામાંથી બહાર નીકળતું હશે, એટલે કે એમના સદિશ ક્ષેત્રો શું કરશે, એકબીજાને ઓપોઝિટ થશે, એટલે એના માટે તો આપણે કદખંડ શું લઈશું, શૂન્ય લઈશું, બરાબર. હવે આનું સમેશન લઈ લો, સમેશન લઈ લઈએ, આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને ટોટલ ફ્લક્સ મળી જાય. પણ અહીંયા ટોટલ ફ્લક્સ એ શું છે કે અંદર નાબૂદ થતું હશે, એટલે ટોટલ ફ્લક્સને આપણે આના કદ સંકલનને ઇન્ટિગ્રેશનના ફોર્મમાં દર્શાવીશું. કદ નેબલા ડોટ એફ ડી વી ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે છે એ કોના બરાબર થાય, તો કે તમે અંદરનું એક એક પાર્ટનું ગણીને સરવાળો કરો કે ડાયરેક્ટ આપણે આના પૃષ્ઠનું સંકલન લઈ લઈએ, તો એ બંને એકબીજાને સમાન થશે, બરાબર છે. એટલે આપણે અંદરનું ગણી અને સરવાળો કરવો છે કે ડાયરેક્ટ પૃષ્ઠનું કરવું છે, એ બંને કેવા થશે, સમાન જ થશે, બરાબર છે. એટલે આપણે અહીંયા સાબિત કર્યું કે ટ્રિપલ ઇન્ટિગ્રેશન એટલે કે કદ સંકલનમાં નેબલા ડોટ એફ ડીવી, જ્યાં ડીવી ઇઝ ઇક્વલ ટુ શું થશે, ડીએક્સ ડીવાય ડીઝેડ બરાબર સરફેસ ઇન્ટિગ્રેશન ઓફ એફ ડોટ ડીએસ, એફ ડોટ ડીએસ આ પરિણામે. ઓકે, હવે એક પ્રશ્ન થશે હશે કે કદ ઇન્ટિગ્રેશન થ્રી એક્સ વાય ઝેડમાં લીધું તો સરફેસ ઇન્ટિગ્રેશન કેમ, ડબલ ઇન્ટિગ્રેશન લીધું તો સરફેસ ઇન્ટિગ્રેશન કદ એ થ્રી ડાયમેન્શન એટલે કે ત્રણ એક્સ વાય ઝેડમાં હોય, જ્યારે સરફેસ એ ક્ષેત્રફળ ટુ ડાયમેન્શનમાં
હોય. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું. તો આજના લેક્ચરમાં આપણે ગોસ ડાયવર્જન્સ થિયરમ વિશે ચર્ચા કરી. થેન્ક યુ.